नमस्कार मित्रों, केम छो बधा? मजा में छो ने? आज रोज विद्यार्थी मित्रों आपणे धोरण 12 माटे जे निदान कसोटीओ सरकारश्री द्वारा लेवामां आवेली छे, बराबर, तेनुं पेपर अने पेपर सॉल्यूशन जोवा जई रह्या छे, बराबर। तो निदान कसोटी रसायण विज्ञान एटले के केमिस्ट्री विषय माटे, बराबर। तो चालो मित्रों शुरू करिए छे आजनो आ सरस मजानो वीडियो। सौ प्रथम वीडियो ने स्टार्ट करूँ ते पहला जे विद्यार्थी मित्रों चेनल में नवा छो ते विद्यार्थी मित्रों चेनल ने सब्सक्राइब जरूर थी करी देजो मित्रों, जेथी करीने तमने नवा वीडियो ना नोटिफिकेशन मलता रहे। तो चालो मित्रों शुरू करिए छे आजनो आ सरस मजानो वीडियो। तो सौ प्रथम निदान कसोटी केमिस्ट्री तेनु सॉल्यूशन आपणे जोवा जई रह्या छे मित्रों, बराबर। आ निदान कसोटी नुं सॉल्यूशन आपणे जोवा जई रह्या छे, बराबर, के जेनी अंदर आपणे सौ प्रथम जे हेतुलक्षी प्रश्नों आपवामां आवेला छे, टोटल कुल गुण 80 गुणनुं छे, बराबर। रसायण विज्ञान 052 एनो कोड छे, बराबर, तथा गुजराती माध्यम, समय 3 कलाक, बराबर। एमां नीचेना हेतुलक्षी प्रश्नना माग्या मुजब जवाब लखवाना छे आपणे। विभाग ए जे 24 गुणनो छे अने दरेकनो एक एक गुण छे, तो तेनी चर्चा आपणे सौ प्रथम करीशुं, बराबर। तो सौ प्रथम प्रश्न आपणे जोईशुं मित्रों, जे आपणी डिस्प्ले ऊपर उपस्थित छे, कि 60 ग्राम ग्लूकोजमां कार्बनना मोल केटला छे भाई? 60 ग्राम ग्लूकोजमां कार्बनना मोल केटला छे, पहेलो प्रश्न छे। तो जवाब जोईए आपणे, तो जो एक मोल ग्लूकोज जे छे એમાં 6 મોલ કાર્બનના હોય, કારણ કે તેનું અનુસૂત્ર છે C6H12O6, બરાબર। તો 180 ગ્રામ ગ્લુકોઝમાં 6 મોલ કાર્બન થયા કહેવાય, તો 60 ગ્રામ ગ્લુકોઝમાં કાર્બનના કેટલા મોલ, બરાબર। ચોકડી ગુણાકાર કરીએ આપણે, 60 × 6 એના છેદમાં 180, એટલે 0 0 કટ કરીએ, 6 × 3 = 18, એટલે વધશે શું આપણી પાસે, 6 ના છેદમાં 3, એટલે 3 × 2 = 6, એટલે 2 મોલ જવાબ આવે, બરાબર। તો આ હતો પ્રથમ પ્રશ્ન મિત્રો, બરાબર। ત્યારબાદ બીજો પ્રશ્ન આપણે જોઈએ, કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનનું 10% પ્રમાણ કેટલું છે? 4 ઓપ્શન આપણને આપવામાં આવેલા છે, 34.26%, 27.27%, 12.67% કે 43.32%। એકદમ સરળ જવાબ છે મિત્રો, દળના ટકાવારી, કાર્બનના દળથી ટકાવારી આપણે કાઢવાની, તો એના માટે જવાબ છે 27.27%, વિકલ્પ બી, બરાબર। ત્યારબાદ આગળ વધીશું મિત્રો આપણે, પ્રશ્ન 3 તરફ આપણે જઈશું, બરાબર। ચાલો તો પ્રશ્ન 3 આપણે જોઈએ, કોઈ એક પરમાણુમાં ક્વોન્ટોમાંક N = 4 અને MS = -1/2 મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી હશે, બરાબર। તો જો આપણને શું આપવામાં આવેલું છે પ્રશ્નની અંદર, N = 4 તથા MS = -1/2, તો તેના માટે આપણી પાસે કોષો કયા થાય, બરાબર, પેટાકોષો કઈ કઈ થાય, તો કે 4S, 4P, 4D અને 4F, બરાબર। હવે એમાં આપણને સ્પિનમાં -1/2 આપેલું છે, એટલે Sની અંદર એક ઇલેક્ટ્રોન હોય, 4P ની અંદર PX, PY અને PZ એના 3 ઇલેક્ટ્રોન, બરાબર। ત્યારબાદ 4D ની અંદર 5 હોય, DXY, DYZ, DZX, DX² - Y² અને DZ², બરાબર, તો એના 5 ઇલેક્ટ્રોન, બરાબર, તથા 4F ના 7 ઇલેક્ટ્રોન, બરાબર। તો ટોટલ ગણવામાં આવે 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 ઇલેક્ટ્રોન થાય, મેક્સિમમ મહત્તમ 16 ઇલેક્ટ્રોન તેની અંદર રહી શકે, તો સાચો જવાબ આવે આપણને 16 ઇલેક્ટ્રોન, બરાબર। ત્યારબાદ આગળનો પ્રશ્ન
ત્રણ પછી ચોથા નંબર દ બ્રોગલીનું દ્રવ્ય તરંગ સમીકરણ લખો. તો આ તો એકદમ સરળ છે મિત્રો, બરાબર. તો દ બ્રોગલીનું જે સમીકરણ છે, લેમડા બરાબર એચના છેદમાં પી આવે, એટલે લેમડા બરાબર એચના છેદમાં એમ વી કરવું પડે, જે લેમડા શું છે, તરંગ લંબાઈ, વી એટલે કે વેગ, જે મીટર પ્રતિ સેકન્ડમાં, એમ એટલે દ્રવ્ય, બરાબર, જે કિલોગ્રામમાં આવે છે, એચ પ્લાન્કનો અચળાંક, બરાબર. ત્યારબાદ આગળ વધીશું મિત્રો પાંચમા પ્રશ્ન ક્રમાંક તરફ. તો પાંચમો પ્રશ્ન આપણે જોઈશું, નિદાન કસોટી માટેનો પાંચમો પ્રશ્ન, બરાબર. તો જુઓ, સૌ પાંચમો પ્રશ્ન, મેગ્નેશિયમ સિલિકોન એલ્યુમિનિયમ ફોસ્ફરસ તત્વના પરમાણુ કદનો ઉતરતો ક્રમ લખો, બરાબર. ઉતરતો ક્રમ આપણે આપવાનો છે, બરાબર. તો જુઓ, મેગ્નેશિયમ ગ્રેટર દેન એલ્યુમિનિયમ ગ્રેટર દેન સિલિકોન ગ્રેટર દેન ફોસ્ફરસ, આ સાચો જવાબ છે, એને ગોઠવવામાં આવે તો, બરાબર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે. ડી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખો. એકદમ સરળ છે મિત્રો, બરાબર. આના ઉપરથી ધોરણ 12ની અંદર તમારે ડી અને એફ વિભાગના તત્વો ચેપ્ટરનું નામ છે, બરાબર, એટલા માટે અહીંયા પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એન માઇનસ વન ડી રેસ ટુ એકની એકથી દસ ઘાત, બરાબર, એનએસ એક અથવા બે ઇલેક્ટ્રોન, આ તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે ડી વિભાગ માટે. ત્યારબાદ સાતમો પ્રશ્ન જોઈએ, સીએલએફ થ્રી માં મધ્યસ્થ પરમાણુની આસપાસ સંયોજકતા કોષમાં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો આવેલા છે? તો ભાઈ, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો કેટલા આવે? બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો. આ થયો સાતમા પ્રશ્નનો જવાબ. ત્યારબાદ આપણે આગળ વધીશું મિત્રો. હવે નિદાન કસોટી માટે આપણે આઠમા પ્રશ્ન તરફ જઈએ છીએ મિત્રો. તો આઠમો પ્રશ્ન, આણ્વીય કક્ષક સિદ્ધાંત એટલે કે એમઓટી ના આધારે એન ટુ અણુની આણ્વીય રચના ઇલેક્ટ્રોન રચના કેટલી થશે, શું થશે ભાઈ? તો જો એન ટુ બરાબર એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો કે 14, બરાબર. સિગ્મા વન એસ ટુ, ત્યારબાદ સિગ્મા સ્ટાર વન એસ ટુ, પછી સિગ્મા ટુ એસ ટુ, સિગ્મા સ્ટાર ટુ એસ ટુ, ત્યારબાદ કાઉન્ટ્સની અંદર પાઈ ટુ પી એક્સ નો વર્ગ બરાબર પાઈ ટુ પી વાય નો વર્ગ, બરાબર, કાઉન્ટ્સ પૂરો, ત્યારબાદ અંતમાં સિગ્મા ટુ પી ઝેડ નો વર્ગ. તો આ થઈ તેની ઇલેક્ટ્રોન રચના એન ટુની, બરાબર. ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ, કયા પદાર્થના અણુઓ વચ્ચે, અણુઓ વચ્ચે હાઇડ્રોજન બંધ પ્રકારનું આકર્ષણ બળ હાજર હોય છે? કેવા પ્રકારનું હાઇડ્રોજન બંધ? તો સી એચ ફોર, એચ એફ, એસઆઈ એચ ફોર કે એમ જી એચ ટુ. તો સાચો જવાબ છે વિકલ્પ બી, એચ એફ, બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીશું દસમા પ્રશ્ન તરફ મિત્રો. તો ક્વેશ્ચન નંબર 10 જોઈશું આપણે મિત્રો, બરાબર. ચાલો જોઈએ. એક પ્રક્રમમાં પ્રણાલી દ્વારા 701 જૂલ ઉષ્મા શોષાય છે અને 349 જૂલ કાર્ય પ્રણાલી દ્વારા થાય છે, બરાબર, ડબલ્યુ દ્વારા. તો પ્રક્રમની આંતરિક ઉર્જાનો તફાવત શું હશે? તો સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા યુ બરાબર ક્યુ વત્તા ડબલ્યુ, બરાબર. ક્યુ આપણને આપેલી છે 701, ડબલ્યુ આપણને આપેલું છે 349, બરાબર, 349 આપણને આપેલો છે. જસ્ટ અ મિનિટ, અહીંયા માઇનોર મિસ્ટેક લાગે છે, બરાબર. 349 આવે, એટલે 701 માઇનસ 349 આપણે કરીએ, બરાબર. એક જ મિનિટ, 701 માઇનસ 349, બરાબર, તો 352 આવે. 349 કરીએ અહીંયા, બરાબર. તો અહીંયા 352 જૂલ જવાબ આવે. કેટલો? 352 જૂલ, બરાબર. કેટલો આવશે? 352 જૂલ, બરાબર. ત્યારબાદ આગળ વધીએ. 11મો પ્રશ્ન, બધા જ તત્વોની એન્થાલ્પી તેમની પ્રમાણિત અવસ્થામાં ખાલી જગ્યા હોય છે? તો શૂન્ય હોય પ્રમાણિત અવસ્થામાં એન્થાલ્પી, બરાબર. ત્યારબાદ આગળ વધીશું 12મા પ્રશ્ન તરફ. ક્વેશ્ચન નંબર 12 આપણે જોઈશું, બરાબર. તો એચ ટુ ઓ, બી એફ થ્રી, એચ પ્લસ, એન એચ ફોર પ્લસમાંથી લુઈસ એસિડ કયા છે ભાઈ? તો કે બે છે, બી એફ થ્રી અને એચ પ્લસ, બરાબર. તો ત્યારબાદ 13મો પ્રશ્ન જોઈએ, H2S2O7 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો છે?
बराबर। तो सल्फर जो सल्फर नो ऑक्सीडेशन आंक नो जवाब प्लस सिक्स आए के रीतना ए अँ जो गणतरी करेली है बराबर। अने आ आपने आवड़े चे ने आपने शीखड़ेलू चे बराबर, एकदम सरल चे। सल्फर ने अंडरलाइन करी अने अने एक्स कही देवानो अने बाकी बधाना ऑक्सीजन नो छे माइनस टू छे, हाइड्रोजन नो छे प्लस वन छे, ने गणतरी करीने आपणे जवाब मेळवी शकीए छे बराबर। त्यारबाद चौदमा प्रश्न तरफ जईशुं आपणे। तो जो आयन थ्री सल्फेट नुं सूत्र बराबर, तो आ तो दसमा धोरणना बाळकने आवड़े भाई, Fe2SO4 थ्राइस बराबर। त्यारबाद HSO4 माइनस नो संयुग्मी बेस कयो, तो कि भाई SO4 माइनस टू सल्फेट आयन। पची सोडियम झिंकेट नुं सूत्र लखो, तो आ दसमा में आवे छे Na2ZnO2 बराबर, Na2ZnO2। त्यारबाद NaH केवा प्रकारनो हाइड्राइड छे बराबर, तो आयनीय अथवा तो क्षारीय हाइड्राइड कहेवाय। केवो? आयनीय अथवा तो क्षारीय हाइड्राइड। पची त्यारबाद सुपर ऑक्साइड आयननु सूत्र लखीए, तो O2-1 ए सुपर ऑक्साइड आयननु सूत्र थाय बराबर। त्यारबाद હવે 19મા પ્રશ્ન તરફ આપણે જઈશું બરાબર। તો 19મો પ્રશ્ન આપણે જોઈએ મિત્રો, ચાલો BF3 ની LiAlH4 સાથેની સંતુલિત પ્રક્રિયા લખવાની છે। બેઠે બેઠી ચોપડીની પ્રક્રિયા ઉપાડેલી છે, 4 BF3 + 3 LiAlH4 ઇટ ગીવ્સ 2 × B2H6 + 3 LiF + AlF3 બરાબર। ત્યારબાદ 20મો પ્રશ્ન જોઈએ, SiF6-2 માં સિલિકોનનું સંકરણ દર્શાવો, તો SP3D2 નામનું સંકરણ આવે મિત્રો, SP3D2 બરાબર। પછી એસિટોફિનોનમાં પાઈ બંધની સંખ્યા લખવાની છે, એકદમ સરળ પ્રશ્નોનો જવાબ છે મિત્રો બરાબર। જવાબ આવે 4 પાઈ બંધ, પણ કેવી રીતના? તો જો એસિટોફિનોનનું બંધારણ બેન્ઝિનના વલય ઉપર COCH3 એટલે બેન્ઝિનના વલયના 3 પાઈ બંધ અને એક C દ્વિબંધ O માનો 1 પાઈ એટલે 3 × 4 પાઈ બંધ આવે બરાબર। ત્યારબાદ આપણે આગળ વધીએ 22મા પ્રશ્ન તરફ, CnH2nO2 અણુસૂત્ર ધરાવતું સંયોજન કયું હોઈ શકે? તો કે ડાયઅલ્ડાઇઆલ્ડિહાઇડ, ડાયકીટોન કે કાર્બોક્સિલિક એસિડ કે ડાયોલ, આવા 4 વિકલ્પો આપણને આપવામાં આવેલા છે, જેમાં ઓપ્શન સી કાર્બોક્સિલિક એસિડ છે એ સાચો જવાબ છે બરાબર। ત્યારબાદ આપણે આગળ વધીશું મિત્રો બરાબર, ક્વેશ્ચન નંબર 23 જોઈશું આપણે અને ત્યારબાદ 24। તો 23મો પ્રશ્ન જોઈએ, C5H12 અણુસૂત્ર ધરાવતા અને ચતુર્થક કાર્બન ધરાવતા સંયોજનનું IUPAC નામ, તો પેલા કાર્બન વચ્ચે દોરી દો અને ચારે ખૂણે CH3 લગાડી દો બરાબર છે, એનું IUPAC નામ આપો, નંબરિયા પાડો 1, 2 અને 3 બરાબર। બીજા નંબર ઉપર જો ઉપર ને નીચે 2 વખત મિથાઇલ છે એટલે 2 2, 2 વાર એટલે ડાય મિથાઇલ અને 3 કાર્બન એટલે પ્રોપેન થાય બરાબર। ત્યારબાદ 24મો અને અંતિમ પ્રશ્ન, સોડિયમ એસિટેટના જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી એનોડ ઉપર કઈ નિપજ મળે? તો એનોડ ઉપર એસિટેટ આયન મળે મિત્રો, CH3COOH-, શું મળે? CH3COOH- એનોડ ઉપર એસિટેટ આયન મળે બરાબર। તો આ હતા મિત્રો 1 થી 24 પ્રશ્નો બરાબર, એપિસોડ 1 બરાબર। આની અંદર ક્યાંય પણ તમને ડાઉટ હોય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો બરાબર છે મિત્રો। ઓકે, દેટ્સ ઓલ, આવજો। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, તથા બીજા મિત્રોને પણ શેર કરજો ઓકે। અને જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છો, તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ઓકે। દેટ્સ ઓલ, થેન્ક યુ, આવજો।